कुछ रू बोले काव काव मिंगड़ू बोले म्याव म्याव तलाव मातो डेटको बोले बोले ड्राव ड्राव पापा बनजो भणवा मा ध्यान राखजो रे। હજાર રૂપિયા રોજ નહી આવે, આ તો મહિના નો પગાર છે। તો તમે કેતા હતા ને મહિને 5000 રૂપિયા પગાર આવશે, પણ આ તો હજી શરૂઆત છે, આવતા મહિને પગાર વધારે આવે। ગણતર બે ની જરૂર પડે, તું મોટો થઈશ ને પછી તને સમજાશે। અત્યારમાં ભજીયા બનાવ્યા, ઠીક, પણ તમે કાલના ભજીયા હું કામ ખાવ નડ છે। અરે મને ભજીયા નો નડે, કાલના તો હું 5 દિના વાસી ભજીયા હોય ને તોય હું ખાઈ જાઉં। તો ખાવ બીજું હું હમણાં જો, તમે બધા ભજીયા ખાઈ જાઓ કે નહીં। પાછું ટ્યુશન માં જવાનું ચાલુ કર્યું ને, એમાં તમે જો મને શાર એકડા આવડી ગયા। કાલનો શાર એકડા ઘૂટું ત્યારે વગા વગા શાર એકડા આવડ્યા, શાર એકડા ઘૂટ્યા ને એમાં તો કાંકરોય પૂરો થઈ ગયો। રેલગાડી ગઈ છે ગામમાં કાંકરા લેવા, હમણે કાંકરા લઈને આવે ને એટલે ટ્યુશન માં ભાગવું છે। આવી આવી રેલગાડી આવી, જા ભળા દેદા કાંકરા। હે આ હું લાવ્યો, એ કાંકરા બાપા, અલે આ પાટી માં લખવાના કાંકરા મગાવ્યા હતા તો પાણા લઈને આવ્યો। કેવું તમે નતું કીધું, પાટી માં લખવાના કાંકરા લાવીએ, તમે ખાલી એમ કીધું તું કાંકરા લઈ આવ। અલે તને એટલી નો ખબર પડે, આપણે ટ્યુશન માં બેઠા તો પાટી માં લખવાના કાંકરા મગાવ્યા હોય એમ। તો પણ તમારા સોખું કેવું જોવે ને, પાટી માં લખવાના કાંકરા લાવજે એમ। પણ એલા આવા પાણા તો અહીંયા ઘણા પડ્યા, અહીંથી નો પાણા લઈ લેવી તો તો। પણ હું કઈ ગામ માંથી કાંકરા ના લાવ્યો, આપણી વાડી માંથી જ વીણી ને લાવ્યો। હવે કાંકરા નાખ અને હાલ આપણે ટ્યુશન માં જવાનું મોડું થાય। પણ એ તો મેં ખાધું ઈ ના, પણ ટ્યુશન માંથી આવીને પછી ખાજે ને। એ હારું તો હાલો સીધા ટ્યુશન માં ભાગવી, આ હાલ ટ્યુશન માં સીધું ના જવાનું, હજી તો બધાને લેવા જવાનું છે। જો બોલો બધાને લઈને જવાનું, મારે રેલગાડી થાય ક્યાં કરવાની। હા તો પણ એક કામ કરવી, ભાડું લેવાનું ચાલુ કરવી તો હું રેલગાડી હાકી। હા તો બધા પાસેથી 500-500 રૂપિયા ભાડું લઈ લેવું બસ। એ હાશું તો બધા પાસે 500-500 રૂપિયા લઈ આપણી ફી આપણે એમનામ ભરી દેવાની। આ લાલ રેલગાડી શરૂ કર, મોડું થાય। એ હારું, ટ્યુશન નો ટાઈમ થઈ ગયો, ચેહા કાકા ને જમરૂ કાકા આવ્યા નહીં, ક્યાંક મને મેકિંગ બધા ટ્યુશન માં નહીં વહી ગયા ને। ઉભા રોય, તમે મારી વાડી માં શું કામ આવ્યા? એ અમને તારી વાડી માં આવવાનો શોખ નથી થતો, તાર ટ્યુશન માં નથી આવવાનો? હા ટ્યુશન માં આવવાનું હોય તો રેલગાડી માં બેહો, તમને લેવા આવ્યા। તો ટ્યુશન માં તો આવવાનું જ હોય ને, 500 રૂપિયા ફી ભરી। એ હારું તો બેહો રેલગાડી માં। હા મને એબીસીડી આવડી ગયો। હે તને એક દીમા એબીસીડી આવડી ગઈ? હા આપણા ટ્યુશન ને સાહેબ દેવા છે ને, આ તો બોલતા એબીસીડી ABCDEFXYZ, વાહ જમરૂખ વાહ, તને તો ઘડીક વાર માં એબીસીડી આવડી ગયું, હું મને તો હજી હો એકડા તાવડ્યા। હે તને હો એકડા આવડી ગયા? હા તો બોલ તો 1 2 3 4 97 98 9 હો। હે તો તારો પહેલો નંબર આવશે હું। હા તું ભણવામાં ધ્યાન દેજે, કદાચ આપણને બેને નોકરી મળી જાય ને તો મેળ આવી જાય। ભણવાની ભલન વાતોમાં ધ્યાન રાખે, ઈવડાઈ ન પાસ થાય અને આપણા બેને પાસ થવાનું છે। હા હા હે રેલગાડી તો આવી। એ તમારે ટ્યુશન માં ન થવાનું? આવવાનું જ છે ને, તો હાલો બેહો રેલગાડી માં। ઉભા રહ્યો, 500-500 રૂપિયા રેલગાડી નું ભાડું થાય મહિને। ઓય ખોટી રેલગાડી ને કઈ થોડા 500-500 રૂપિયા ભાડું હોય? ખોટી ક્યાં રેલગાડી છે, તમને ટાઈમે પોગાડું તો શું? પણ 500-500 રૂપિયા ફી તો આપી। હવે ઈ તો તમે ટ્યુશન ની ફી આપી, વાહન ભાડું ક્યાં આપ્યું? તો પણ તને કોણે કીધું તું રેલગાડી બનવાનું? એ મને રેલગાડી બનવાનું બકુલ સાહેબે ને મમરા સાહેબે કીધું। હા તો એની પાસેથી લઈ લેજે પૈસા। એ હારું બેહો રેલગાડી માં। આજ તમે હું શીખીને આવ્યા, નકર ઈવડાઈને હું શીખવાડશું? એ વારના નામ શીખીને આવ્યો। હવે વારના નામ તો એને આવડે ને, ઈચ્છા ગઢા, પણ હું અલગ રીતે ઈવડાઈને વારના નામ શીખવાડીશ।
તો વાંધો નહીં લ્યો. અને તમે કઈ નવી રમત શીખીને આવ્યા? એ હું હરીફાઈની નવી રમત લાવ્યો. હા તો વાંધો નહીં. અને એમ અમારા ભાઈ હજી કેમ કોઈ આવ્યા નહીં? હવે એને આવું હોય તો આવે, નકર આપણે ફીતો આવી ગયેલી છે ને. હા ઈ હાસુ, ઈ આમ રેલગાડી આવી. કેમ મોડા આવ્યા? ક્યાં મોડા આવ્યા, ટાઈમે તો આવી ગયા. હવે તમે 2 સેકન્ડ લેટ આવ્યા. હે તો બહુ મોડું થઈ ગયું. હબ હબ ભણવા બેસી જાવ. રોજ ટાઈમે આવી જવાનું. એ હો, હાલો તો ગીત થી આપણે ભણવાનું ચાલુ કરી. એ કાન ખજૂરો નાનો અને પસા પગ વાળો. બીજું ગીત તમને શીખવાડું બસ. એ બે આછે તાળી પડે, એક આછે ઢોલ રે. આવી રીતે ટ્યુશન મારું હાલે લોલમ લોલ રે. બે આજે તાળી પડે, એક આજે ઢોલ રે. એ કુવામાં હોય તો અવેડામાં આવે પાણી રે લમશેલ રે. કુવામાં હોય તો અવેડામાં આવે પાણી રે લમશેલ રે. તમારામાં બુદ્ધિ નથી હાલે લોલમ લોલ રે. તમારામાં બુદ્ધિ નથી હાલે લોલમ લોલ રે. બે આજે તાળી પડે, એક આજે ઢોલ રે. બે આજે તાળી પડે, એક આજે ઢોલ રે. હું સમજાણું આમાં તમને. સાહેબ મને સમજાણું. બોલ. એ તાળી પાડવી હોય તો 2 હાથની જરૂર પડે, અને ઢોલ મારવી હોય તો 1 હાથની જરૂર પડે. એમ નહીં, પ્રેક્ટિકલી સમજાય. એ સાહેબ 2 આચે તાળી પડે અને 1 આચે ઢોલ મારવાની હોય. ઓય બાપા, મને હું કેમ ઢોલ માર્યા? એ અમતાભાઈ, એને જાણી જોઈને તમને ઢોલ નથી મારી, પ્રેક્ટિકલી બધાને સમજાવે છે. તો વાંધો નહીં. જો ગીત તમે સમજી લીધું, હવે હું તમને વારના નામ શીખવાડું છું. સોમવાર જોર થી બોલજો બધા. મંગળવારે મંગળવાર, મંગળવારે મંગળવાર. બુધવારે બુધવાર, બુધવારે બુધવાર. ગુરુવારે ગુરુવાર. કેમ વાત કરો છો? સાહેબ ટેબલ એટલે અવાજ આવ્યો એટલે. તો દાંત નહીં કોઈ કાઢતા, આ બધું નેચરલી કહેવાય, હાલ્યા કરે. એક કામ કરો, પેલા તમે દાંત કાઢી લો, પછી હું તમને વારના નામ શીખવાડું. દાંત કાઢી લીધા? હવે તને બહુ દાંત આવે કા? હવે તું વારના નામ બોલ. હાલ ગુરુવારે ગુરુવાર, ગુરુવારે ગુરુવાર. શુક્રવારે શુક્રવાર, શુક્રવારે શુક્રવાર. શનિવારે શનિવાર, શનિવારે શનિવાર. રવિવારે રજા હોય, રવિવારે રજા હોય. ઉભા રહ્યો, રવિવારે રજા હોય એવું આપણે નક્કી નથી. આપણે છે ને કારક તો 8 દિવસમાં 8 દિવસ રજા હોય, એટલે રવિવારે રજા હોય એવું પાક્કું નથી. હાલો, હવે ભણવાનો ટાઈમ પૂરો થઈ ગયો, રમત રમવાનો ટાઈમ છે. લ્યો બોલો, 500-500 રૂપિયા ફી લઈને આવડા તો ઘડીક ભણાવે અને તરત રમવા લઈ જાય. એક તો આવડા કઈ ભાડું વાહન નું ના આપતા. હે એલા, તમે વાહન નું ભાડું કેમ નથી આપતા? એટલે 500 રૂપિયા ભાડું થોડું હોય, પણ અમારે કેટલું ફરીને હાલવું પડે. 500 રૂપિયા તો ભાડું લેવી જ તે ને. પણ તોય ઓછું ભાડું લેજો, 50 રૂપિયા લઈ લેજો. એ વાંધો નહીં, 50 રૂપિયા ભાડું આપજો. અરે તમે આમ ફરીને હાલો, એમાં તો તમારે કસરત થઈ જાય. એ વાંધો નહીં. હાલો તો હવે રમત રમવા વયા જાય. હાલો એ હારું હાલો. લો મેદાનમાં આવી ગયા, હવે મમરા સાહેબ તમને નવી રમત રમાડશે. જોવો, તમારે બધાયને હરીફાઈની રમત રમવાની છે, અને જે પહેલા નંબરે આવશે ને એને 1 રૂપિયો ઇનામ આપવામાં આવશે. મારા હાથમાં રૂપિયો હશે, પહેલા આવીને તમારો રૂપિયો લઈ લેવાનો. સમજાઈ ગયું? હા. તો હા, અમે વયા જાવ બધા. મમરા સાહેબ 1, 2, 3 એમ બોલે ને, એટલે દોડવાનું ચાલુ કરી દેવાનું. એ વાંધો નહીં. હાલો જોઈજો, હમણાં બકુલભાઈ રૂપિયા હાટું ડમરી સડાવશે. એ આમ નામ રોજ નવી નવી રમત લાવ્યા કરજો. રમત તો લાવવી જ પડે ને, આપણે ક્યાં જાજુ ભણેલા છે તે એને ભણાવી. હું ત્યાં રોજ નવા નવા ગીત શીખતો આવીશ હું, એટલે આપણે તો મહિને 500-500 આવ્યા કરે.
હા એમ જ કરવું પડશે ને ગોઠવાઈ ગયા ઓલા 1 2 3 જીતી ગયો રૂપિયા જીતી ગયો બાપા જો પોતા મને પછાડ્યો પણ મારે ઈનામ જીતવાનું હતું ઓ બાપા મને હુકમ ધક્કો માર્યો એ મારે ઈનામ જીતવું તો એટલે કોઈ બાપા મને ધક્કો મારીને હુકમ પછાડીને લઈ આવ્યો રૂપિયા હાટું કોઈ બાપા ધીમે ધીમે દોડતો હોય તો મને પછાડ્યો પણ મારે રૂપિયા ઈનામ જીતવાનું હતો એ હારું હવે થોડા દદન માણસ જીતી ગયો ને અતો આમે તે હવે જો સમય પૂરો થઈ ગયો એટલે કાલ પાછા ટાઈમે ટ્યુશન માં આવી જજો એ વાંધો નહીં જાયલા તું રેલગાડી લઈને બજારે મૂકી આવ હાલો બજાર રેલગાડી માં આવી જા ભાઈ ની રેલગાડી ભાઈ બકુલભાઈ લેશન નું કીધું કે નહીં એટલે આ તો ભૂલાઈ ગયું એટલે કાલ પાછા રેશન લેતા આવજો